આ જુઓ જેતપુરની અંદર પણ આ પ્રોગ્રામ પાછળ કેટલી બધી મહેનત કરી છે. સાહિત્ય તો જુઓ તમે, મારા ભાવનગરથી પધારેલા પ્રજ્ઞા પરિજનો, કોટી કોટી વંદન છે એમના ચરણોમાં કે ગુરુદેવના જ્ઞાન શરીરને આજે જન જન સુધી પહોંચાડી રહ્યા છે, પહોંચાડી રહ્યા છે. વિચાર ક્રાંતિ અભયારણ્યને ચાલી રહ્યા છે અને કેટલી ફેસિલિટી આપી જોયું તો ખરા તમને. એક તો કથા શ્રવણ થાય, ગુરુદેવનું સાહિત્ય મળે, પાછું અડધી કિંમતમાં બ્રહ્મભોજમાં, અને એમાં કેટલી બધી વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થીઓને તો વિનામૂલ્ય સાહિત્ય આપ્યું છે. હું ભૂલતી ન હોય તો કદાચ 30,000 કે 60,000 નું સાહિત્ય તો એમને આપ્યું છે. વિચાર કરજો કે આ જ્ઞાન પ્રસાદ જે ઘરમાં પહોંચ્યો છે ને, એ કુટુંબ એ પરિવાર ખૂબ સૌભાગ્યશાળી છે. અને સાથે બીજી વ્યવસ્થા કરી કે સર્વ રોગ નિદાન કેમ્પ. એક તો ભવ ભવના રોગ હોય ને એ તો ગુરુદેવ કઈક ધોય જ નાખે છે, પણ શરીરમાં કોઈ રોગ થયો હોય તો પાછો એક્યુપ્રેશરનો કેમ્પ રાખ્યો. જજો ત્યાં પણ લાભ લેજો. અમારા જામનગરથી પધારે રમેશભાઈ ત્રિવેદી સાહેબ, એમના પણ ચરણોમાં વંદન કરું કે તમને બધાને સ્વસ્થ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. અને થોડી જ વાર માટેનું કામ છે, કાલે વાત કરીને તો બેન ગમે તેટલું થાક લાગે ને તો એક્યુપ્રેશરની સારવારથી દૂર થઈ જાય. કઈ પણ પ્રોબ્લેમ હોય ને તો એક્યુપ્રેશરથી દૂર થઈ જાય, અને કરવા જેવું છે. બીજી વાત મને ખૂબ ગમી કે જેતપુર ગાયત્રી પરિવાર દ્વારા અને એમાં ખાસ બહેનો દ્વારા ઘણા બધા અહીંયા મંડળો ચાલે છે, પણ એટલી વિનંતી હવે તમને બધાને કરું કે અહીંયા જે આપણું શક્તિપીઠ, શક્તિપીઠ એટલે શક્તિનું કેન્દ્ર છે, તો શક્તિ પ્રાપ્ત કરવી હોય ને તો અહીંયા આવવું પડે. અમારા બહેનો જુઓ, એ 4 કે 5 બહેનો છે, દોડ્યા જ કરે છે. તો કદાચ અહીંયા મંડળો બીજા પણ હોય ને તો એટલી પ્રાર્થના કરું કે હવે તમે બધું બહુ કામ સંભાળો છો ખબર છે, પણ અઠવાડિયામાં એક દિવસ અહીંયા સમૂહમાં બધા એકત્રિત થાવ એવી ઈચ્છા છે. કારણ કે પરમ પૂજ્ય ગુરુદેવે સમૂહ શક્તિને વધારે મહત્વ આપ્યું છે. એક દિવસ તમે મળો, તમારી એકબીજાના કામની ચર્ચા કરો, તો કદાચ બીજા મંડળમાં એ કામ ન થયું હોય તો એમને પણ કરવાની ઈચ્છા થાય. ઘણા મંડળો ચાલે છે, કોટડિયાવાડી પ્રજ્ઞા મંડળ છે, કૃષ્ણાનગર છે, પોલીસ લાઈનનું પ્રજ્ઞા મંડળ છે, નવાગઢ પ્રજ્ઞા મંડળ, પછી જાગૃતિનગર છે, જગાવાલા છે, હજુ પણ એક મંડળ છે આમાં, સુધાબેન અને લક્ષ્મીબેન પટેલ એ પણ બે બહેનો ખૂબ કાર્ય કરી રહ્યા છે. અને સાથે આ મંડળો, મહિલા મંડળ ઘર ઘર સુધી ગુરુદેવના જ્ઞાન મંદિરની સ્થાપના કરી છે આપણી કથા પહેલા. તો હજુ વિનંતી કરું કે એમનો 1008 જ્ઞાન મંદિર ઘર ઘરની અંદર સ્થાપના કરવાનો સંકલ્પ છે. તો અહીંથી હું તમને બધાને વિનંતી કરું, ફક્ત 100 રૂપિયાનું જ તમારું અંશદાન, અને એની સામે તમારું જ્ઞાન મંદિર 200 રૂપિયાનું સાહિત્ય તમને જ્ઞાન મંદિરની તમારા ઘરમાં સ્થાપના થશે. ઘરમાં આપણે માતાજીની મૂર્તિનું તો મંદિર હોય છે, છબી તો હોય છે, પણ એની સાથે જ્ઞાન મંદિરની સ્થાપના કરો કે જેથી કરી ઘરમાં રહેલા નાના બાળકોને પણ સંસ્કારોની પ્રેરણા મળે, સંસ્કારોની સ્થાપના થાય. તો તમારા તમને બધાને એટલી જ વિનંતી કરું કે કથા પૂર્ણ થાય ને એટલે જ્ઞાન મંદિરના જે સેટ છે ને એ આપણે વ્યાસપીઠ ઉપરથી મળશે. એ બધા ભાઈઓએ તો એવું કહ્યું કે પૈસા ન લાવ્યો તો ચિંતા ન કરતા, આજે તમે સાહિત્ય લઈ જાઓ. કેટલો બધો વિશ્વાસ છે તમારા ઉપર. બાકી તમે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો પેલો બોર્ડ મારી હોય ઉધાર બંધ છે, ન ચાલે ક્યાંય. આજે માણસને માણસ પ્રત્યેનો વિશ્વાસ ઉઠી ગયો છે, અને એટલા માટે થઈ આ વિશ્વાસ દરેકની અંદર જ્ઞાન ગંગાની સ્થાપના કરવા માટે, પરમ પૂજ્ય ગુરુદેવની જ્ઞાન ગંગોત્રીની સ્થાપના કરવા માટે થઈ, અને આ પ્રયત્ન થઈ રહ્યો છે. આ જેતપુર ગાયત્રી પરિવાર જો આટલો બધો પ્રયત્ન કરતો હોય તો હું તમને બધાને વિનંતી કરું કે એમને સહકાર આપજો, સાથ આપજો.
સંયુક્ત પ્રયત્નોનું મહત્વ છે. અને એટલે જ સ્વામી વિવેકાનંદની સાથે રામકૃષ્ણ પરમહંસજી આપણા ભગવાન રામનું ઉદાહરણ લઈએ તો સાથે હનુમાનજી, ભગવાન કૃષ્ણની સાથે પણ એક શક્તિ જોડાયેલું છે રાધિકાજી. ભગવાન કૃષ્ણ કહે કે મારા એકલાથી કાં સંભવ નથી, એ તો રાધા છે એટલે થાય છે કામ. તો ઠીક એવી જ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની સાથે પણ એક શક્તિ જોડાયેલી છે દાદા ગુરુદેવ. ગઈકાલે વાત કરી હતી કે પરમ પૂજ્ય ગુરુદેવે પોતાની પાત્રતા તો એવી તો કેવી વિકસિત કરી હશે કે હિમાલયની 900 વર્ષનું સુક્ષ્મ સ્વરૂપ આયુષ્ય ધરાવતી ઋષિ સત્તાને દર્શન આપવા આવવું પડ્યું. સંયુક્ત પ્રયાસનું મહત્વ છે. અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવ આંધળા અને લંગડાની જોડીનું વારંવાર દ્રષ્ટાંત આપતા કે જ્યારે એક ગામમાં આગ લાગી અને આંધળો આંખેથી જોઈ નતો શકતો અને લંગડો જોઈ તો શકતો હતો.